baharu perlu goyo aja nah sih waktu tamu yo aja. તમને જે મોડેલ ગમે એ પ્રમાણે હું તમારા ઘરના ખાચા મુજબ એ જ પેટર્ન બનાવી દઉં સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આજના વિડીયોમાં આજે હું રાજકોટમાં એક એવી જગ્યા આવી ગયો કે જ્યાં માર્બલને લગતી વસ્તુનો ખજાનો છે પછી મંદિર હોય મૂર્તિ હોય કોઈ પણ વસ્તુ હોય અહીંના તમને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો તમે ભક્તિનગર સર્કલથી તમે સોરઠિયાળી સર્કલ બાજુ જો આવો છો તો મેઘાણી રંગ ભવનની એક્ઝેક્ટ સામેની બાજુ જ છે બાકી એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તો વધારાની માહિતી આપણે અંદર જાઉં અને અંદર જઈને જોઈએ કે કેટલી કેટલી વસ્તુ મળે છે આજે આઈના ઓનર સૌથી પહેલા આપણે એની આરે જ વાત કરશું હું સાહેબ તમારું નામ અખિલેશ અખિલેશભાઈ હવે આપણે અહીંયા શોપમાં કેટલી કેટલી વસ્તુ રાખો છો માર્બલને લગતી મંદિર છે માર્બલની મૂર્તિઓ છે ગિફ્ટ આર્ટિકલ છે રેલિંગ પિલર છે બધી વસ્તુ ઓકે રેલિંગ પિલર ને મંદિર અને મૂર્તિ ઓકે એમાં બધી અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ પેટર્નમાં અલગ અલગ સાઇઝ હોય છે અલગ અલગ ડિઝાઇન પ્રમાણે આપણે રેડી પણ મળી જશે અને ઓર્ડરથી પણ બનાવી આપીએ છીએ બરોબર એટલે કોઈને ઘરમાં અલગ અલગ સાઇઝો હોય ખાતા ડિઝાઇન પ્રમાણે કોઈને બનાવવું તો આપણે ઓર્ડરથી પણ બનાવી આપીએ બરોબર એટલે તમારા ઘરની અંદર તમારે ઘણા એ મંદિરના ખાચા અલગ અલગ હોવાની રીતે રાખ્યા હોય તો એમાં તમારે અહીંયા આવીને કોઈ પણ મંદિર પાસ કરી લેવાનું ડિઝાઇન ચૂઝ કરી એ પ્રમાણે આપણે ઓર્ડરથી બનાવી આપીએ છીએ ઘરે સાહેબ બરોબર એ પ્રમાણે તમને જે મોડેલ ગમે એ પ્રમાણે હું તમારા ઘરના ખાચા મુજબ એ જ પેટર્ન બનાવી દઈએ બરોબર અને મંદિર મૂર્તિ નાના મોટી મૂર્તિમાં પણ એવી જ રીતે હોય છે સાઈઝ પ્રમાણે આપણી ચોઈસ પ્રમાણે કોઈ પણ ભગવાનની મૂર્તિ બનાવી હોય તો આપણે ઓર્ડરથી પણ બનાવી આપીએ છીએ અને રેડીમાં પણ મળી જાય છે બરોબર એટલે રેડીમેડ તો અહીંયા ઘણી બધી છે જ આપણે એની વિશે માહિતી જોવું પ્લસ કે કયું મંદિર અંદાજે કેવડા ભાવનું હોય છે એટલે તમને તમારા ઘરના ખાચા પ્રમાણે તમને ખબર પડે કે કેટલો ખર્ચો થાય અંદાજે મિનિમમ એક ફૂટથી ચાલુ થાય છે એક ફૂટનું મંદિર ઓછા ઓછી 1500 રૂપિયાથી ચાલુ થાય પછી આપણી ચોઈસ પ્રમાણે પછી તો એ કોઈ લિમિટેડ નથી તમારે જેવડું ઘરની સાઈઝ મિનિમમ 1500 રૂપિયાથી આપણો ચાલુ થાય મંદિર અને મૂર્તિ નાના નાની કેવડી હોય નાના નાની 4 ઇંચની આવે છે જે 300-400 રૂપિયાથી ચાલુ થાય છે પછી એની ડિઝાઇન પ્રમાણે અલગ અલગ હોય બરોબર છે તો હવે આપણે એક એક કરી અને મૂર્તિ અને મંદિર જોઉં તો હાલો ને સાહેબ બતાવો ને આપણે કે આપણી પાસે કઈ કઈ વેરાયટી અને કઈ કઈ પેટર્ન પડી છે આ સૌથી પહેલા અહીંથી આ નાનું ઓફિસ માટેનું વોલ હેંગિંગ માટેનું છે ઓફિસ માટેનું ઓફિસ માટેનું છે હા હા જે રાજસ્થાન વ્હાઇટ માર્બલમાં છે બરોબર કેમ કે આમાં અલગ અલગ વેરાયટી હોય છે માર્બલની ક્વોલિટી અલગ અલગ હોય છે રાજસ્થાન વ્હાઇટ હોય મકરાણા હોય છે વિયેતનામમાં હોય છે બરોબર છે પછી આનો શું ભાવ છે 2500 રૂપિયાનું છે 2500 રૂપિયાનું છે પછી આવી જ રીતે એના સિવાયનું આ નાનું એવું મંદિર આ ઘરમાં કેવી રીતે કે થોડીક મોટી 10 ઇંચનું સાઇઝનું છે જેમની 3500 રૂપિયા કિંમત છે 3500 રૂપિયા 10 ઇંચનું છે ઓકે એટલે ઘણાઈ એવો નાનો ખર્ચો હોય તો એ પ્રમાણે ત્યાર પછી આ ગણપતિ બાપા વાળું આ મોટું છે એ કિંમત 9000 રૂપિયા છે એક ફૂટ આમાં પોળાઈ ઓકે હાઈટ આવશે પોણા બે ફૂટની અચ્છા હાઈટ પોણા બે ફૂટની છે એનો શું ભાવ 9000 રૂપિયા 9000 રૂપિયા વિયેતનામ વ્હાઇટ માર્બલમાં છે ઓકે વિયેતનામ એટલે આની અંદર અલગ અલગ માર્બલ હોય છે એમાં કયા કયા પ્રકારના આવે એક આ તમે વિયેતનામ આવે છે મકરાણા વ્હાઇટ આવે છે વિયેતનામ વ્હાઇટ આવે છે બરોબર એટલે બધાની ક્વોલિટી અલગ અલગ હોય અને બધાના રેટ અલગ અલગ રેટ અલગ અલગ બધાનું ફિનિશિંગ અલગ અલગ આવતું હશે ને વિયેતનામ વ્હાઇટ છે મકરાણા વ્હાઇટ માં સૌથી સારામાં સારું ફિનિશિંગ આવે બરોબર રાજસ્થાન વ્હાઇટ એના કરતાં થોડું ઓછું આવે પણ કમ્પેરેટિવ બજેટમાં એ ઓછું હોય ઓકે એટલે તમારે થોડુંક મીડિયમ બજેટમાં જોતું હોય તો રાજસ્થાન વ્હાઇટ બાકી વિયેતનામ ને મકરાણા વ્હાઇટ એ બે માર્બલમાં આ બે ત્રણ મંદિર હતા ત્યાર પછી આ નીચે આખે આખી આ મંદિરની લાઈન પડીએ પહેલાં આપણે મંદિર જોવું ત્યાર પછી આપણે મૂર્તિ કેમ કે મંદિર લેવો ત્યાર પછી જ મૂર્તિ રાખશો ને એમાં તો ક્યાં રાખશો એટલે આ નીચે આખે આખી મંદિરની સાઇઝ પડી વેરાયટી પડી છે આવડિયા આ સાહેબ આ સૌથી પહેલું આવડું આગળ મોટું બે ફૂટનું સાઇઝનું છે પોણા બે ફૂટનું 21 ઇંચનું અને એ કયું માર્બલ છે રાજસ્થાન વ્હાઇટમાં રાજસ્થાન વ્હાઇટ છે ઓકે એનો હું મિનિમમ 4500 થી ચાલુ થાય છે ઓકે ઓછામાં ઓછી 4500 અને વધારે વધારે 15-20000 રૂપિયા પછી એની ડિઝાઇન ક્વોલિટી પ્રમાણે બરોબર છે એટલે એ નાનામાં નાનું 4500 નું બને એવડું બનાવવાનું
ત્યાર પછી આ અલગ અલગ કલર કરેલા નકરા કલર કર્યા હોય એમ્બોઝ વર્ક આવે છે એમ્બોઝ વર્ક સાદો પેઇન્ટિંગ આવે છે કાર્વિન વર્ક આવે છે જાડી વર્ક આવે છે બરોબર છે એ બધા અલગ અલગ પ્રકારના વર્ક આવે સાઈઝ માં પછી બધા હોય પ્રમાણે બની જશે ઓકે અને એ આની આમ પહોળાઈ ને એ કેટલી હશે અંદાજે 2.5 ફૂટ નું છે સાઈઝ આ આવડી 2.5 ફૂટ નું 2.5 ફૂટ નું છે પછી એમાં સાઈઝ જે નાના મોટી કરવી થઈ ગયા છે એમાં નાના મોટી કરવું એટલે થઈ ગયા આ આખા કોવા વર્ક વાળું જીવ રહ્યા એનો શું પ્રાઇસ હશે 9800 છે ત્યાર પછી એના સિવાય આજે આખી આખી લાઈન ભીડી આ અલગ અલગ વર્કની અને અલગ અલગ પેટર્નની છે તમને બધાના ભાવ ને બધું નથી કહેતો કેમ કે બહુ જાજી બધી વેરાયટી અહીંયા પડી છે એટલે તમને અમુક અમુક જે સિલેક્ટેડ છે એના તમને પ્રાઇસ અને એની માહિતી આપીએ છીએ ત્યાર પછી આવરું આ સાહેબ આ એક આમાં વર્ક કરેલું છે ફૂલ એમ્બોઝ વર્ક કહેવાય છે એની પ્રાઇસ છે 9800 છે ઓકે અને આમાં આવરું આ એમ્બોઝ વર્ક કરેલું છે પોસેબલ છે ખરાબ નહીં આની અંદર આરસ પર કોપી કરેલી ફર્સ્ટ કોપી આવે છે 6500 ની આવે છે સાઈઝ સેમ રહેશે ક્વોલિટી ફરી જશે ક્વોલિટી ફરી જશે એટલે આવરું આ જે ઉપરનું તમને જે આ દેખાય આ એમ્બોઝ કરેલું વર્ક છે આવડું આ પેઇન્ટિંગ કરેલું નથી આ ખબર નહીં તમને વિડીયોમાં દેખાતું હશે કે નહીં અને એ વોશેબલ છે એટલે આમાં કલર કે એવું કંઈ ન જાય ઓકે આ જેટલા ફૂલ રહ્યા ને આ બધા એમ્બોઝ કરેલા છે એટલે માર્બલમાં જ એમ્બોઝ હશે કે માર્બલમાં જ એમ્બોઝ કરેલા છે આ તો ઉપર કલર કર્યા છે અને આમાંનામાં આવી રીતના ખાલી કલર કરેલા આવતા હશે બરાબર ને બરાબર છે અને આનું આ એમ્બોઝ કરેલા આનો શું ભાવ કીધો 9800 માં છે 9800 નું ડુપ્લિકેટ આવે છે 6500 માં 6500 એ એમ્બોઝ નો હોય એમ્બોઝ જ આવે છે પણ એની ક્વોલિટી સાવ અચ્છા ક્વોલિટી અલગ હોય ક્વોલિટી અલગ હોય એટલે એમ્બોઝ વાળા અને એમ્બોઝ વગર ના એમાં બે પછી આવડું આ સાદું એ સાદું મંદિર છે સાદું મંદિર છે એમ્બોઝ વગર પેઇન્ટિંગ કરેલું છે એમ્બોઝ નથી હા એમ્બોઝ નથી ખાલી પેઇન્ટિંગ કરેલું છે એની શું સાઈઝ છે 2 ફૂટ ની સાઈઝ છે 7500 બે ફૂટની સાઈઝ છે 7500 એ કયો માર્બલ છે રાજસ્થાન વ્હાઇટમાં છે રાજસ્થાન વ્હાઇટમાં છે એટલે રાજસ્થાન વ્હાઇટનું ફિનિશિંગ થોડુંક ડલ હોય કે નહીં માઇનોર કલર વેરિએશન હોય છે ફિનિશિંગ થોડું ઓછું હોય પણ એની સામે મેનર રેટ પ્રાઇસ એ નીચે હા એ તો સ્વાભાવિક વાત છે ક્વોલિટી હોય એવું ત્યાર પછી આ બાજુ ઘણી બધી પડી છે આ બાજુ ઘણી બધી પડી છે વેરાયટી આમાં આ એક બીજું હજી થોડુંક મોટું આ એમ્બોઝ કરેલું વર્ક છે આવડું આ એ સાઈડ કયું માર્બલ છે એ રાજસ્થાન વ્હાઇટમાં છે રાજસ્થાન વ્હાઇટમાં છે એની શું સાઈઝ છે એ 2.5 ફૂટની સાઈઝ છે 30 ઇંચ 2.5 ફૂટની ઓકે એનો શું ભાવ છે 13900 પછી આપણે અહીંયા ભાવમાં એક જ ભાવ હોય છે કે પછી કંઈ વ્યાજબી કંઈ થઈ રેટમાં એકદમ રિઝનેબલ છે આપણે બાર્ગેનિંગ નથી કરતા બાર્ગેનિંગ નથી કરતા એટલે આ એનો રેટ મેં પૂછ્યો એટલે કેમ કે તમે જો કોઈ પણ મંદિર રહેશે ને જો અહીંયા પ્રાઇસ લખેલી જઈ છે આ જો તમને અહીંયા દેખાતી છે એટલે કોઈ એમને ઉભરક કાંઈ ભાવ કહી દે એવું નથી જો 13900 તમને કેમ દેખાણા નહીં ભાવ 13900 જ બોલ્યા એટલે મને એ તરત લાઈટ થઈ એકો એક મંદિરમાં ને એકો એક જગ્યાએ બધી પ્રાઇસ લખેલી છે એટલે એક જ ભાવ છે એક જ ભાવ છે ભાવમાં કોઈ જાતનું બાર્ગેનિંગ નથી એટલે આ અલગ અલગ આ મંદિરની વેરાયટી હતી હવે આપણે સાહેબ મૂર્તિની અલગ અલગ કેમ કે મૂર્તિમાંય ઘણી બધી વેરાયટી છે તમે કયો એ ભગવાનની અને તમે કયો એવડી અને કયો એ માર્બલમાં મળી જશે તમને ઓર્ડરથીને નાના મોટી એટલે કોઈ પણ મંદિરે ક્યાંય નાના મોટી ક્યાંય સ્થાપન કરવું હોય તો તમે કયો એ સાઈઝને આપણે ગણપતિ બાપાથી ચાલુ વળી શરૂઆત એનાથી થાય એટલે તો ગણપતિ બાપાની સાહેબ નાનામાં નાની કેવડી ગઈ છે આપણી પાસે 4 ઇંચની આવે છે 4 ઇંચની આવે માર્બલની આવે છે માર્બલમાં ઓકે અને આવડિયા રહી આ કેવડી છે 1 ફૂટની સાઈઝ છે 1 ફૂટ રાજસ્થાન વ્હાઇટમાં હા હા અને એનો શું ભાવ છે એનો 5450 5450 એમાં પણ ક્વોલિટી પ્રમાણે ડિઝાઇન પ્રમાણે રેટમાં અલગ અલગ હોય છે બરોબર પછી આ જે આ તો આ બધી રેડીમેડ પડી છે આના સિવાયની તમારી પાસે કઈ આલ્બમ પડ્યા હોય કે એવું કઈ હોય કે છે આપણી પાસે ગોડાઉનમાં ઘણી બધી સાઈઝ રેડીમાં છે જે આના કરતા મોટી સાઈઝમાં ઓકે એટલે આ તો અહીં શોરૂમ પર રાખેલી છે બાકી જો તમે ખરેખર બધી અવેલેબલ પડી જશે ગોડાઉનમાં રેડીમેડ છતાંય જો ન હોય તો એ લોકો બનાવી દે છે ત્યાર પછી આ એક આ મોટી વચ્ચે ગણપતિ બાપાની રહી કલર વાળી છે 1.5 ફૂટની છે એનો શું પ્રાઇસ છે એ છે 7900 7900માં ઓકે 1.5 ફૂટની છે એમાં 2-3 અલગ અલગ માર્બલની ક્વોલિટી પર છે પેટર્ન પર છે કે આ છે સિંહાસન વાળા કહેવાય છે સિંહાડ ઉપર કહેવાય છે બે નું ડિઝાઇન ફરી ગઈ પ્રમાણે રેટે ફરી ગયા અચ્છા હા 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 બરોબર આ કમળ ઉપર સિંહાસન ઉપર અચ્છા બે ની પેટર્ન અલગ છે અને માર્બલની ક્વોલિટી અલગ અલગ ઓકે
પછી એના સિવાય આપણે અહીંયા ઉપર આ જે પગડા બીજી છે બ્રહ્માણીમાં છે શંકર ભગવાન છે એ તમે માગો એ ભગવાન મળશે આપણા શંકર બાપા આનો શું ભાવ છે અને કેટલો માન હોય છે રાજસ્થાન નો ભાઈ માખી 8500 8500 માં છે એના સિવાય આ બાજુ તમે કયો એ આ ખોડિયાર માતાજી ને આ જે આખે આખો શોકેજ રહ્યો આ ખોડિયાર માતાજી નો પડ્યો છે અહીંયા એમાં આપણે એક વચ્ચેની જે એનો ભાવ પૂછી સાહેબ આ કયું માર્બલ છે ને આ કયું વર્ક કહેવાય ને રાજસ્થાન વાઇટ માં 1.5 ફૂટની સાઈઝ 6500 રેટ છે એના 6500 રેટ આ જે રહ્યા 6500 બાકી અહીંયા નાની મોટી સાઈઝ અલગ અલગ આ 1.5 ફૂટની હતી પછી 1.5 ફૂટમાં પણ પછી ક્વોલિટી પ્રમાણે જેમ કે આ પ્રીમિયમ ક્વોલિટી છે 1.5 ફૂટમાં 10,500 રૂપિયા રેટ છે એનો આ 10,500 રૂપિયા બરોબર છે આ પ્રીમિયમ ક્વોલિટી એટલે આનું ફિનિશિંગ ને બધું એ તમે અહીંયા આવો અને તમે જોશો તો વધારે અંદાજો આવશે એના સિવાય આ બાજુ આ માકાળીમાં ને અંબેમાં છે પાર્વતી છે ઘણા બધા છે એ બધાના એક 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 ના તો ભાવ નથી કહેતો પણ આ તમે આખે આખું જોઈ લો તમને ઉપરથી લઈ અને નીચે સુધી આપણે ઉપર આ જે પૈડી ઓલી સાદી પૈડી લાગે થોડી એ બધી 4 ઇંચ 6 ઇંચ 8 ઇંચ 10 ઇંચ ની સાઈઝ છે અને એનો શું ભાવ છે 400 રૂપિયા થી ચાલુ થાય છે 3000 ને કે 400 રૂપિયા થી ચાલુ છે 3000 બધી સાઈઝ પ્રમાણે અલગ અલગ છે ઓકે ત્યાર પછી આ બાજુ હનુમાનજી સંકટ મોચન આ આખે આખો શોકેસ જે રહ્યો એમનો કર્યો છે પછી આમાં આ સાહેબ અલગ અલગ સાઈઝ ને આ ક્યાં ક્યાં સાઈઝ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે ડિઝાઇન પ્રમાણે રેટ અલગ અલગ હોય છે એમાં બરોબર કે આશીર્વાદ આપતા હનુમાનજી છે આ પહાડ ઉપર ઉભા હનુમાનજી છે બે ના રેટ બે ની ક્વોલિટી બે અલગ અલગ છે ઓકે આ પહાડ ઉપર ઉભો હોય એવા છે અને આ આશીર્વાદ દેતા હોય એવા છે અને આ અહીંયા પહાડ ઉપર ઉભા હોય એવા છે આ આશીર્વાદ આપે એનો શું ભાવ છે 1.5 ફૂટના 8,500 રૂપિયા છે 1.5 ફૂટના 8,500 રૂપિયા છે પહાડ વાળા જે ઉભા છે એમાં 6,300 થી ચાલુ થાય છે પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ રહી એમાં આમાં 6,300 થી ચાલુ થાય ઓકે એટલે અલગ અલગ સાઈઝના પછી ઉપર મહાકાળી આ કલર વાળા જે આખા આખા બધી વસ્તુ તો દેખાડાય એમ નથી કહી શકાય એમ વિયેતનામ આ બધું વિયેતનામ ઓકે આ જે આખી આખી પાછળ જે લાઈન પડી આ બધી વિયેતનામ માર્બલ ની અંદર આમાં સાહેબ આપણે પ્રાઇસ ની એક રેન્જ આપી દો ને એપ્રોક્સ એમ કે બધાનો ભાવ કેસે તો બહુ મોટો થઈ ગયા 30-32,000 સાઈ બાબાનો એક કહી દે આપણે સાઈ બાબા છે આપણે 1.5 ફૂટના છે 31,900 1.5 ફૂટના 1.5 ફૂટ 18 ઇંચ ની સાઈઝ છે 31,900 ઓકે એના સિવાય અહીંયા ગણપતિ બાપા છે અંબે માં છે ચામુંડા માં છે ખોડિયાર માં છે મહાકાળી માં છે રાધા કૃષ્ણ છે આવડા વચ્ચો વચ્ચે રાધા કૃષ્ણ પડ્યા છે આનો શું ભાવ છે સાહેબ 76,000 રૂપિયા રાધા કૃષ્ણ બાકી તો એમાં અલગ અલગ સાઈઝ ને પછી આમાં નાના મોટા આમાં કરવો હોય તો રેડી મળી જાય ઓકે એટલે આમાં નામાં તમારે નાના કરવો હોય તો ઈ થઈ જાય એના સિવાય આ બાજુ આ જે બ્રાસ ની મૂર્તિ નો સાહેબ ઢગલો પડ્યો છે આખા અને એમાં ઘણી બધી વેરાયટી છે તો એની પ્રાઇસ રેન્જ આપણે એપ્રોક્સ ક્યાંથી ચાલુ થતી હોય છે 400 રૂપિયા થી ચાલુ થાય છે પછી સાઈઝ અને પેટર્ન કઈ ભગવાન ની મૂર્તિ છે એના ઉપર છે ઓકે 300-400 થી ચાલુ થાય અને ક્યાં સુધી ની એપ્રોક્સ રેન્જ હશે 4000 પછી સાઈઝ ઉપર છે એમાં ઓકે સાઈઝ ઉપર છે હા એટલે તમને સ્ટાર્ટિંગ માં એ નાના નાની મૂર્તિ હોય તો 300-400 રૂપિયા થી ચાલુ થાય 300-400 રૂપિયા થી ચાલુ થાય છે આ બધી આખે આખી જે વેરાયટી એમાં અલગ અલગ માતાજી ના અલગ અલગ ભગવાન ના તમે કયો એવી પેટર્ન છે પછી આમાંય નાની મોટી થઈ જાય ગ્રાસમાં સાઈઝ મળી જશે ઓકે એમાંય નાની મોટી સાઈઝ મળી જાય સાઈઝ જુદી મળી જશે ઓકે ન્યા નાની મોટી સાઈઝ જે જોઈએ આ બધી બ્રાસ ની હતી આ ઉપર જે રહી આ બધી માર્બલ ની છે બરોબર આ નાનામાં નાની સાઈઝ 4 ઇંચ ચાલુ થાય છે આ બધી 4 ઇંચ વાળી માર્બલ ની નાનામાં નાની એની પ્રાઇસ રેન્જ ક્યાંથી ચાલુ થાય પ્રાઇસ રેન્જ 450 રૂપિયા થી ચાલુ થાય છે 800-850 રૂપિયા લેકે પછી સાઈઝ ઉપર છે વ્હાઈટ માર્બલ માં જે શિવલિંગ એનો સાહેબ શું ભાવ છે અને કેવડી સાઈઝ નું છે 1 ઇંચ થી ચાલુ થાય છે 5 ઇંચ લગીની આવે છે
જ્યાં આપણી પાસે રેડીમાં જ મળી જશે અને 300-350 રૂપિયા તો ચાલુ થાય છે 2500-3000 રૂપિયા ની રેન્જ હોય છે બાકી તો પછી જેવડી છે જેવી સાઈઝ મોટી લેશો એ પ્રમાણે રેટ આપણો એટલે શિવલિંગમાં 300 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એના સિવાય કાચબા ને કાચબા છે શિવ પરિવારની બધી મૂર્તિ આપણી પાસે રેડી મળી જશે સાઈઝ પ્રમાણે શિવ પરિવાર આખો મળી જશે શિવ પરિવારની આખે આખી બધી નંદીની મૂર્તિ છે નંદી કાચબો શિવલિંગ છે ગણપતિ ગંગાજી પાર્વતી હનુમાનજી કાર્તિક શંકર બધા મળી જશે આપણી પાસે રેડી તમે માગો એ તમે કયો એ અને તમે કયો એવડી સાઈઝમાં મળી જશે બાકી તમારે વધારે કાંઈ પણ ક્વેરી હોય આઈને લગતી તમારે ક્યાંય મંદિરમાં ક્યાંય બનાવી છે અથવા તો રાજકોટ અને રાજકોટ બહારના સાહેબ ઘણા બધા વ્યૂઅર રહી છે અમે કામ પણ આપણે કરીએ છીએ ઓર્ડરથી પણ બનાવી આપીએ છીએ અથવા તો એ લોકોની સાઈટ ઉપર જઈને પણ આપણે એસેમ્બલ કરી આપીએ છીએ બરોબર ત્યાં જઈને તમે ફિટ કરી દો ડિઝાઇન પ્રમાણે ઓર્ડર સાઈઝ પ્રમાણે આપણે એ ઓન સાઈડ ઉપર આપણે ફિટિંગ કરી આપીએ છીએ ઓકે એટલે રાજકોટવાળા છે એના માટે કોઈ પ્રશ્ન નથી રાજકોટ બહારના છે સૌરાષ્ટ્ર આપણને લાગુ પડે ગમે એરિયામાં આપણે કરી આપીએ ફિટિંગ ઓકે એટલે રાજકોટ બહાર કોઈ પણ જગ્યાએ તમારે જ્યાં હોય એ લોકો ઓન સાઇટ ત્યાં આવી અને ફિટિંગ ને એવું કરી આપે એસેમ્બલ આપણે સાઇટ ઉપર કરી આપે એસેમ્બલ કરી દો છો એટલે રાજકોટ બહારના કોઈ પણ વ્યૂઅર હોય કેમ કે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય છે સુરતથી બરોડાથી અમદાવાદથી ને એવી રીતે કે ભાઈ બહારનું શું એટલે રાજકોટ બહારવાળાને એ ફેસિલિટી મળી જશે બાકી કંઈ પણ વધારાની ક્વેરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર સાહેબનો કોન્ટેક નંબર આપેલો છે એને તમે ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો અને મારો ઘણા કોન્ટેક નંબર માગતા હોય છે મને ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે મારી કોન્ટેક ડિટેલ હું મારા નંબર નથી આપતો મારું ઇન્સ્ટાનું આઈડી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તો તમે મને પર્સનલી કંઈ મેસેજ કરવો હોય તો ઇન્સ્ટા ઉપર કરી શકો બાકી સાહેબના નંબર આપેલા છે કાંઈ પણ મૂર્તિને લગતી કે મંદિરને લગતી તમારે વધારે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો આજના વિડીયોમાં આટલું જ કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો શું લાગ્યો મજા આવી કે ન આવી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરજો